हेलो किड्स, केम छो बधा? मजामां ने? ओके किड्स, आजे एक स्टोरी पाछे सांभळवी छे. सांभळवी छे ने? चलो, तो आजनी स्टोरी नुं नाम छे बुलबुलनी शिखामण. शुं नाम छे? बुलबुलनी शिखामण. जोईए आपणे स्टोरी. હવે એક સરસ મજાનું જંગલ હોય છે અને જંગલની અંદર તમને બધાને ખબર જ છે એ બધા પ્રાણીઓ પક્ષીઓ રહેતા હોય ને, તો એમાં એક ઝાડ ઉપર બુલબુલ રહેતી હોય છે અને એના સામેના ઝાડ ઉપર છે એ બાંદરાઓ રહેતા હોય છે. હવે બુલબુલ છે ને એ સ્વભાવે ખૂબ મહેનતુ હોય છે, ખૂબ જ મહેનત કરે, આખો દિવસ કામ કર્યા રાખે. જેને બાંદરાઓ હોય છે ને એ સાવ લેઝી, એને કામ કરવું જ ન ગમે, આખો દિવસ ટાઈમ પાસ કરે એવું જ બધું કરે અને ગપ્પા મારે, એકબીજાની મસ્તી કરે, હેરાન કરે, આવો બાંદરા લોકોનો સ્વભાવ હોય છે. અને બુલબુલ હોય છે ને એને તો છે ને પોતાનો માળો સરસ મજાનો બનાવેલો હોય છે, જેથી કરીને એને ત્રણેય સિઝનમાં, શિયાળો, ઉનાળો, ચોમાસુ, એમ ત્રણેય સિઝનમાં છે એને છે એ સહારો મળી રહે એને અને એના બચ્ચાઓને. હવે આ બાંદરા હોય છે ને એ બહુ લેઝી હોય છે, એને કામ કરવું ગમતું જ નથી હોતું. તો એ શું કરે કે પોતે છે ને ઝાડ હોય ને એના પાંદડા, ખટ્ટા ખટ્ટા પાંદડા હોય ને એની પાછળ છુપાઈને બેઠા રહે. હવે સમય આવે છે શિયાળાનો. હવે શિયાળામાં તો બહુ ઠંડી લાગે, કેવી લાગે લાગે ને, આપણે સ્કૂલે સવારે આવી તો કેટલું બધું સ્વેટર ને ગ્લોવ્સ ને પહેરીને આવી આવ્યા ને, તો આપણે પણ બહુ ઠંડી લાગે, એવી રીતે બાંદરા પહેરી પણ બહુ ઠંડી લાગે. તો હવે શું કરું? એને તો પોતાનું કહે છે એ સુરક્ષા માટે કંઈ બનાવેલું નથી, રહેવા માટેની જગ્યા. તો હવે શું કરે કે જે ઝાડના પાન હોય છે ને એ પણ આગળથી ખરી ગયા હોય છે, સાવ થોડાક થોડાક પાંદડા હોય છે અને ડાળખા હોય છે, તો એમાંથી તો શિયાળામાં તો કેવું ઠંડો ઠંડો પવન ભાઈ હોય ને, મેં નાખ્યું
તો સ્ટુડન્ટ્સ આપણે આ સ્ટોરીમાં જે શું બહુ ભલે છે ખબર છે કે આપણે છે ને કોઈ એક દિવસ કોઈને મળવા એવી સલાહ નહીં આપવાની કોઈ આપણને પૂછે નહીં ને તો આપણે સામેથી એને કહેવાનું ને તો જો ઘણી વખત આપણે મળવા એવી સલાહ આપીને તો આપણા પણ બુલબુલ જેવા હાલ થઈ શકે છે તો કોઈ દિવસ આપણે મળવા એવી એટલે કે કોઈ આપણને પૂછે નહીં આપણે સામેથી કોઈને એડવાઇસ આપવાની નહીં એ આપણને આ સ્ટોરીમાંથી બોધ મળે છે ઓકે તો ચાલો હવે આપણે આપણા ભણવાની શરૂઆત કરીએ ઓકે કિડ્સ એક સરસ મજાની સ્ટોરી તો આપણે સાંભળી લીધી કિડ્સ આપણે ઘણી બધી માત્રાઓ જોઈ આપણા સેશનમાં કઈ કઈ માત્રા જોઈ આની માત્રા ઈની માત્રા ઈની માત્રા એ બધી માત્રાઓ આપણે જોઈ લીધી છે આપણો આપણો વર્ક છે એ આપણે સી ડબલ્યુની અંદર કરી લીધું પણ આપણે ટેક્સ્ટબુકની અંદર જે એક્સરસાઇઝ આપેલી છે એ એક્સરસાઇઝ આપણે કરવાની બાકી છે તો આજના સેશનની અંદર આપણે જે એક્સરસાઇઝ આપેલી છે એ કરશું અને કિડ્સ એ એક્સરસાઇઝ છે ને એ તમને બહુ જ ગમેલી છે કારણ કે એમાં છે ને ચિત્ર આપેલા છે તો તમારે ચિત્ર જોઈને નામ લખવાનું છે ચિત્ર અને શબ્દોને જોઈને કરવાના છે એવું તમને ગમે ને એવી સરસ મજાની એક્સરસાઇઝ આપેલી છે તો આજે આપણે કયા કયા પેજ કરશું તો કે ગુલાલ પાઠ્યપુસ્તક એટલે કે તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 30-32 ની એક્સરસાઇઝ આજના સેશનની અંદર કરીશું તો ચાલો શરૂ કરીએ ઓકે કિડ્સ આપણે છે ને મેં તમને વાત કરી ને કે આપણે એક્સરસાઇઝ કરવાની છે તો એના માટે તમારે પેજ નંબર 30 એટલે કે ગુજરાતીમાં પેજ નંબર 30 ઓપન કરવાના છે જોઈએ એમાં સૌથી પહેલાં શું લખેલું છે અહીંયા રેડ કલરનું જે આ લાઇન છે એમાં શું લખ્યું છે સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ જો હવે એમાં શું ક્વેશ્ચન આપેલું છે ચિત્ર જોઈને વાક્ય પૂર્ણ કરો એટલે શું થાય તો તમારે છે ને જો આ ચિત્ર આપેલું છે ને એને જોવાનું છે અને એને જોઈને વાક્ય પૂરું કરવાનું છે એટલે કે આ જે ચિત્ર આપેલું છે ને એનું નામ લખવાનું છે આપણે અને પછી આપણે આખું સેન્ટેન્સ વાંચશું ને તો આપણને ખબર પડશે કે શું છે ઓકે ચાલો જોઈએ શું લખેલું છે તે આપણે પિક્ચર ઓળખી લઈએ અસેનું પિક્ચર છે ચિત્ર માછલી ચાલો લખીએ માછલી ત્યારબાદ જોઈએ આ શેનું પિક્ચર છે જે ગ્લાસ છે નળ છે ને એમાંથી પાણી આવતું હોય એવું આપણને દેખાય છે તો શું છે પાણી શું છે પાણી રાઈટ ત્યારબાદ જોઈએ શેનું ચિત્ર છે આ વિમાન પ્લેન આપણે ઇંગ્લિશમાં પ્લેન કહીએ ગુજરાતીમાં શું કહેશું વિમાન ચાલો લખીએ વિમાન ચાલો ત્યારબાદ જોઈએ આ શું છે કિડ્સ શું છે આ લીચી છે શું છે લીચી ચાલો લખીએ લીચી ઓકે ત્યારબાદ સામે જોઈએ આ શેનું ચિત્ર છે આ શેનું ચિત્ર છે સિટી ચાલો લખી નાખીએ સિટી ત્યારબાદ આ શેનું પિક્ચર છે ભાઈ જાડો જાડો કાળો કાળો કોણ છે હાથી ચાલો લખીએ હાથી ઓકે ત્યારબાદ આ શું છે ચકલી બેન ચાલો લખો ચકલી ઓકે ત્યારબાદ આ શું છે આ ભાઈ છે એના હાથમાં શું છે આ સિતાર છે શું છે સિતાર ચાલો ઓકે કિડ્સ હવે છે ને આપણે બધા ચિત્ર જોઈને એનું નામ તો લખી નાખ્યું પણ આપણે સેન્ટેન્સ નથી વાંચ્યા તો ચાલો આપણે વાંચીએ સેન્ટેન્સ
જોઈએ. મીરા માછલી પકડ. માછલીનું ચિત્ર છે ને, આપણે માછલી રાખ્યું. ઓકે, ત્યારબાદ નીતા પાણી ભર. ત્યારબાદ મીરા વિમાન બતાવ બનાવ. ત્યારબાદ દાદી મીઠી લીચી લાવી. લીચી છે એ તમે ખાધી હોય તો, ખાધી છે ને, એકદમ મીઠી મીઠી હોય તો દાદી મીઠી લીચી લાવી. ત્યારબાદ જોઈએ આપણે સીમા સીટી વગર. ઓકે, ત્યારબાદ સમીર હાથી પર ચડ. સમીરને શું કે છે? હાથી પર ચડ. ત્યારબાદ ચકલી દાણા લાવી. ચકલી દાણા લાવી. ત્યારબાદ રામ સિતાર વગર. રામ સિતાર વગર. કિસ છો. આ બધા સેન્ટેન્સ તમે જોયા ને એમાં બુકમાં પણ જોવો, તમે અહીંયા જોઈ શકો છો. વન વન ફિંગર શું છે? બધામાં ડિસ્ટન્સ છે. જે રીતે આપણે બુકની અંદર રાખતા હતા ને, એવી જ રીતે વન વન ફિંગર ડિસ્ટન્સ છે. અને વાક્યના અંતે શું છે? શેની નિશાની છે? પૂર્ણ વિરામની. શું છે વાક્યના અંતે? પૂર્ણ વિરામની નિશાની છે. ઓકે, ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કિડ્સ, આપણે શું આપેલું છે? ચિત્રો જોઈને જોડકા જોડો. કિડ્સ, જો અહીંયા છે ને બંને બાજુ આપણને ચિત્રો આપેલા છે અને વચ્ચે આપણને શબ્દો આપેલા છે. વચ્ચે શું આપેલું છે? શબ્દ. તો હવે આપણે શું કરવાનું છે? એક એક અક્ષર વાંચ, એક એક શબ્દ વાંચશું અને આઈડેન્ટિફાય કરશું કે આ ચિત્ર સાનું છે, આ ચિત્ર સાનું છે. ઓકે, ચાલો જોઈએ. ચિત્ર અને શબ્દને જોઈન કરીશું. ચાલો જોઈએ સીડી. તો ચાલો, સીડીનું પિક્ચર ક્યાં છે? આ છે? નથી. આ છે? ના, આ પણ નથી. આ છે? યસ. તો ચાલો આપણે છે ને એને એના ચિત્ર સુધી પહોંચાડી દઈએ. ત્યારબાદ જોઈએ બારી. ચાલો, આમાંથી બારીનું ચિત્ર કયું છે? યસ. ચાલો બારીને એના ચિત્ર સુધી પહોંચાડી દઈએ. ત્યારબાદ મીઠાઈ. ચાલો, મીઠાઈ ક્યાં આપેલી છે? આયા છે. ચાલો એને મેચ કરી દઈએ. યસ. ઓકે, ત્યારબાદ શું આપેલું છે? કાકડી. તો કાકડીનું પિક્ચર આવી ગયું. ચાલો એને એની સાથે જોડી દો. યસ. ચાલો નેક્સ્ટ શું આપેલું છે? જીભ. તો ચાલો, જીભનું ચિત્ર ક્યાં છે? તો કે અહીંયા છે. ચાલો મેચ કરી દઈએ જીભને એના શબ્દ સાથે. ઓકે, ચાલો ત્યારબાદ કિડ્સ શું આપેલું છે? રિક્ષા. શું આપેલું છે? રિક્ષા. ચાલો રિક્ષાને એના શબ્દ સુધી પહોંચાડી દઈએ. ઓકે કિડ્સ, આ એક્સરસાઇઝ આપણે પૂરી કરી. ચાલો નેક્સ્ટ શું આપેલું છે સામેના પેજમાં? ચિત્ર જોઈને નામ લખો. તમારે શું કરવાનું છે? આ ચિત્ર આપેલા છે ને, એને સૌથી પહેલાં તો ઓળખવાના છે, પછી એનું યોગ્ય નામ લખવાનું છે. જોઈએ સૌથી પહેલું ચિત્ર શેનું છે કિડ્સ? શેનું છે? તો કે પાણી. ચાલો લખીએ પાણી. ત્યારબાદ સામે શેનું પિક્ચર આપેલું છે? એક બેન છે, પણ એની ઉંમર કેવી છે કિડ્સ? થોડીક વધારે છે. વધારે છે ને, ઓલ્ડ એજના બેન છે. તો એને આપણે શું કહીએ? માજી કહીએ. પણ માજી તો ન કહેવાય, આપણે શું કહીએ એને? દાદી. શું લખશું આપણે અહીંયા? દા
दी सुलग सु दा दी ओके त्यार बाद जोईए सामे आ पिक्चर सेंड वापेलू छे यस घड़ियाळ चलो लखी आपणे किड्स तमे लखो ने त्यारे एकदम सरस सरस राइटिंग ना लखजो हां ओके चलो त्यार बाद जोईए आ चित्र सानु आपेलू छे चावी चलो लखी आया चावी ओके चलो त्यार बाद चित्र जोईने शब्द पूर्ण करो चित्र जोईने शब्द पूर्ण करो એટલે કે શું જો અહીંયા બે ચિત્ર આપેલા છે આપણને અને એ જોઈને આપણે શબ્દ પૂરો કરવાનો છે જો એમાં બંનેમાં છેલ્લો અક્ષર લી આવે છે તો આપણે છે ને સૌથી પહેલાં આ ચિત્રને જોઈએ શેનું આપેલું છે અહીં છે ને લી આપેલું છે એટલે શું લખશું આપણે સસલું છે એ આપણને ખબર છે પણ અહીંયા લૂ નથી આપ્યું આપણને શું આપ્યું છે લી આપ્યું છે તો આપણે શું લખશું સ સ લી ઓકે ત્યારબાદ આ ચિત્ર શેનું છે ચકલી તો જ ક લી જો આ બંનેનો છેલ્લો અક્ષર કેવો છે કોમન છે રાઈટ ચાલો બાજુના ચિત્રમાં જોઈએ આપણે આ શેનું ચિત્ર છે ભાઈ એ આ છે શિયાળ શેનું ચિત્ર છે શિયાળ ચાલો લખીએ શિયાળ ચાલો આ ચિત્ર શેનું છે કિડ્સ જો તમે ધ્યાનથી જોશો ને તો તમને સમજાઈ જશે કે એક સરસ મજાનું ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડની અંદર બધા બાળકો છે એ રમે છે પાછળ છે ક્લાસ આપેલા છે બધા બાળકોએ શું પહેરેલું છે યુનિફોર્મ પહેરેલો છે તો યુનિફોર્મ પહેરીને આપણે કઈ જગ્યાએ જાય બાળકો યસ સ્કૂલમાં જાય તો સ્કૂલને ગુજરાતીમાં શું કહેવાય નિશાળ શું કહેવાય નિશાળ તો શા અને અળ એ તો આપણને આપેલું છે તો આપણે શું લખીશું ની ઓકે ચાલો ત્યારબાદ જોઈએ આ શેનું ચિત્ર છે કિડ્સ લાકડી જેવું છે આપણને દેખાય ને તો એને શું કહેવાય ખબર છે છડી કહેવાય શું કહેવાય છડી આપણા ઘરમાં કોઈ ઓલ્ડ એજ ના હોય ને તો એમ કે છડી આપો તો મને આપણા દાદા હોય ને તો એમ કે છડી આપો મને એ થોડાક એજ વાળો હોય ને તો એ છે ને છડીનો સહારો લઈને ચાલતો હોય જોયું છે ને આપણે તો આ શું છે છડી રાઈટ ચાલો આ શેનું પિક્ચર છે તો કે છત્રી તમને બધાને ખબર જ છે છત્રી ઓકે ત્યારબાદ જોઈએ ચાલો આ શેનું ચિત્ર છે ભાઈ શેનું ચિત્ર છે શું પહેર્યું છે જો પોલીસ છે પોલીસ છે ને હાથમાં ગન છે યુનિફોર્મ પહેર્યું છે શૂઝ ઉપર કેપ મોટી મોટી મૂછો છે તો આવું કોણ હોય પોલીસ હોય ગુજરાતીમાં શું કહેવાય સિપાઈ સિપાઈ પણ કહેવાય રાઈટ તો ચાલો આપણે લખીએ સી પા ઈ આપણને ઓલરેડી આપેલો છે ઓકે ચાલો આ શું છે સિતાર છે શું છે સિતાર સિતાર ઓકે ચાલો આ શું છે આમાં ઘણા બધા શાકભાજી છે પણ આપણને છેલ્લે કયો અક્ષર આપેલો છે જી આપેલો છે આ ભાજી દેખે છે પાલકની ભાજી દેખે છે ને તો જો આપણે શાકભાજી લખી શકીએ પણ અહીંયા આપણને બોક્સની અંદર છેલ્લો અક્ષર ખાલી શું આપેલો છે જી જ આપેલો છે તો આપણે શું લખશું આગળ ભા રાઈટ ચાલો આ પિક્ચર શેનું આપેલું છે જીભ તો જી તો આપણને આપેલો છે આપણે શું લખીશું
ભ કિડ્સ આપણે એક એક વખત છે ને શબ્દ રીડ કરી લઈએ ચાલવા શેનું છે પિક્ચર સ સ લી ત્યારબાદ ચ ક લી ત્યારબાદ સામે જોઈએ શેનું ચિત્ર છે શિયાળ આ શેનું ચિત્ર છે નિશાળ ત્યારબાદ જોઈએ આ ચિત્ર સામે છે તો કે છ ડી ત્યારબાદ નીચે આ ચિત્ર સામે આપેલું છે છત્રી ઓકે ચાલો ત્યારબાદ જોઈએ આ કોણ છે તો કે સિપાઈ આ શેનું ચિત્ર છે સિતાર ત્યારબાદ આપણે પહેલા ઇન્સ્ટ્રક્શન રીડ કરીએ તો કે ઈ ને ઈની માત્રા વાળા શબ્દો હાથેમાંથી છૂટા પાડીને લખો તો કે રસ્વઈ અને દીર્ઘઈ બંનેની માત્રાવાળા શબ્દો છે ને એ હાથીપાની અંદર આપેલા છે તો શું કરવાનું છે બંનેની એની જે માત્રા આપેલી છે ને એ પ્રમાણે આપણે એને જુદા પાડવાના છે તો કે ચાલો આપણે છે ને એક એક અક્ષર જોતા જઈશું કે આ માત્રાનો શબ્દ કયો છે આ માત્રાનો શબ્દ જો એ શરૂ કરીએ ને એ પહેલાં હું તમને નિશાની કહી દઉં કે રસ્વઈની નિશાની આગળની તરફ દીર્ઘઈની નિશાની પાછળની તરફ હવે તમારે શું કરવાનું છે આવા રસ્વઈની નિશાનીવાળા શબ્દો આ બાજુ લખવાના છે અને દીર્ઘઈની નિશાનીવાળા શબ્દ આ બાજુ લખવાના છે સમજાઈ ગયું છે કિડ્સ ચાલુ કરીએ આપણે છો આપણે ઉદાહરણમાં સીવ અને ભાજી એ બંને આપેલા છે હવે બીજા શબ્દો જોઈએ એટલે આ બે શબ્દો આપણે લેવાના નથી કારણ કે ઓલરેડી આપણે ઉદાહરણમાં આપેલા છે ઓકે ચાલો ઈયળ તો ઈયળમાં ઈ કેવો છે રસ્વઈ છે કે દીર્ઘઈ છે તો કે રસ્વઈ છે આ તરફ લખીશું ઈયળ ત્યારબાદ ગણિત તો ગણિતમાં હણાને રસ્વાય છે કે દીર્ઘાય છે આગળની તરફ છે કે પાછળની તરફ યસ આગળની તરફ છે તો આપણે એને આ તરફ લખીશું ત્યારબાદ તાળી તાળીમાં અડને રસવાય છે કે દીર્ઘાય છે દીર્ઘાય છે તો કઈ બાજુ લખશું આ બાજુ તાળી રાઈટ ચાલો ત્યારબાદ નિયમ તો નિયમને નિયમનો ની છે એ રસ્વઈ છે કે દીર્ઘ તો કે રસ્વઈ છે તો આપણે કઈ તરફ લખશું આ તરફ રાઈટ નિયમ ચાલો ત્યારબાદ ગરીબ તો ગરીબનો રી છે એ કઈ તરફ છે રસ્વઈ છે કે દીર્ઘઈ છે તો કે દીર્ઘઈ છે તો આપણે આ તરફ કરીશું ત્યારબાદ લીટર લીટરનો લી રસ્વઈ છે કે દીર્ઘઈ છે તો કે રસ્વઈ છે તો એને લખશું આ તરફ લીટર ઓકે ત્યારબાદ કીકી તો કીકીમાં બંને કી છે એ કેવા છે દીર્ઘઈ છે તો એને આપણે આ તરફ લખીશું કે ત્યારબાદ દિલ તો દિલમાં દી કેવો છે રસ્વઈ છે તો આ તરફ લખીશું ચાલો ત્યારબાદ તલાટી તો તલાટીમાં ટી કેવો છે દીર્ઘઈ છે તરફ લખશું તલાટી ઓકે ત્યારબાદ પીઠી
તો પેઠીમાં બંને માત્રા કેવી છે? દીર્ઘઈ છે. આ તરફ લખીશું. ઓકે કિડ્સ, ચાલો તો હવે આપણી આ એક્સરસાઇઝ છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે કિડ્સ, આપણે એક્સરસાઇઝ તો જોઈ લીધી. તમારે પણ તમારી બુકની અંદર ખૂબ જ સરસ રાઇટિંગની અંદર આ એક્સરસાઇઝ છે એ કમ્પ્લીટ કરવાની રહેશે. ઓકે કિડ્સ, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ને ત્યારે આપણે એક નવો જ ટોપિકની શરૂઆત કરશું. ઓકે બાય.